પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવતી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મામલે વિવાદ સર્જાયો છે. કાજલ હિન્દુસ્તાનીએ એક કાર્યક્રમમાં પાટીદાર સમાજની દીકરીઓ અંગે જે રીતે નિવેદન આપ્યું હતું, જેના કારણે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે કાજલ હિન્દુસ્તાની સામે મહેસાણા શહેર બી ડિવિઝન મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય પગલાં લેવાની પણ તેઓએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતો તે વિડીયો વાયરલ થયો છે અને ત્યારથી જ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મોરબી શહેરના અમારે પાટીદાર દીકરીઓ કે જે 15-17 વર્ષની ઉંમરની હોય એમના ઉપર કોઈ પણ આધાર પુરાવા સિવાય ફક્તમાં ફક્ત આ લોકસભાની ચૂંટણીમાં પોતાની TRP અને વાહી વાહી કરવા માટે ગંદા અને નીચલી કક્ષાના આક્ષેપો કર્યા છે. એના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લાના પાટીદારો, સમગ્ર ગુજરાતના પાટીદારોનું, ખાસ તો નારી શક્તિનું ભયંકર અપમાન કર્યું છે. આ સરકાર નારી શક્તિનું વખાણ કરે છે અને એક બાજુ આવા લેભાગુ તત્વો પોતાની પ્રસિદ્ધિ માટે આવા ગંદા આક્ષેપો કરે અને એના ઉપર FIR નોંધીને અને એને ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આજે અમે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજ વતીથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR કરી છે.